सब्सक्राइब करो एवरीथिंग इन गुजराती चैनल ने लेटेस्ट अपडेट मेळवा માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનો ભૂલતા નહીં। अंग्रेजी बोलो 60 दिवस चैलेंज नो आजे 5મો દિવસ છે। મિત્રો જો તમે હજુ સુધી ડે 1 ટુ ડે 4 સુધીના વિડિયો વોચ ન કર્યા હોય તો પ્રથમ તે વિડિયો વોચ કરી લેજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। મિત્રો મેં તમને અગાઉ જણાવ્યું તે મુજબ તમારે દરરોજ 2 મિનિટનો એક વિડિયો સિક્વન્સ વાઇઝ જોવાનો છે અને તેની પ્રેક્ટિસ કરવાની છે। હું તમને ગેરંટી આપું છું કે તમે 100% અંગ્રેજી બોલતા થઈ જશો। જો મિત્રો વિડિયો જોયા પછી તમે અંગ્રેજીમાં સેન્ટેન્સ બનાવી શકો તો જ આ વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે પણ વિડિયોને શેર કરજો। આજના વિડિયોમાં જે ક્રિયાઓ ભૂતકાળમાં પૂર્ણ થઈ હોય અને ક્રિયા ક્યારે પૂર્ણ થઈ હોય તેનો ચોક્કસ સમય ભૂતકાળના સમયદર્શક શબ્દો જેવા કે અગો, બિફોર, યેસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તે પ્રકારના વાક્યો બોલતી વખતે પાસ્ટ સિમ્પલ ટેન્સનો ઉપયોગ થાય છે। મિત્રો જ્યારે કોઈ ક્રિયા 2 સેકન્ડ પહેલા પણ પૂર્ણ થઈ હોય અને તે વાક્યમાં 2 સેકન્ડ પહેલા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તે ક્રિયા પણ પાસ્ટ સિમ્પલ ટેન્સમાં જ બોલવામાં આવશે। હવે મિત્રો આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ। સેન્ટેન્સ સ્ટ્રક્ચર અનુસાર સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યારપછી વર્બની સેકન્ડ ફોર્મ, ત્યારપછી ઓબ્જેક્ટ અને લાસ્ટમાં ટાઈમ રેફરન્સ। હવે આપણે એફર્મેટિવ એટલે કે હકારાત્મક વાક્યના સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ, જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યારપછી વર્બની સેકન્ડ ફોર્મ, ઓબ્જેક્ટ અને લાસ્ટમાં ટાઈમ રેફરન્સ, જેને આપણે વાક્ય દ્વારા સમજીએ। મેં 2 સેકન્ડ પહેલા જ ગૃહ કાર્ય પૂર્ણ કર્યું છે, જેનું અંગ્રેજી થશે આઈ જસ્ટ ફિનિશ હોમવર્ક બિફોર 2 સેકન્ડ। તે જ પ્રમાણે હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો, આઈ પ્લેડ ક્રિકેટ યેસ્ટરડે। મિત્રો પ્રથમ વાક્ય જોઈને એવું લાગતું હશે કે આ વાક્ય વર્તમાનનું છે, કારણ કે અહીંયા 6 શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પરંતુ મિત્રો મેં તમને અગાઉ જણાવ્યું તે મુજબ જ્યારે કોઈ ક્રિયા ક્યારે પૂર્ણ થઈ તે અંગેની માહિતી આપવામાં આવી હોય, તેનો સમય આપવામાં આવ્યો હોય તો તે વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બનાવવામાં આવશે। હવે આપણે નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ, જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યારપછી ડીડ નોટનું શોર્ટ ફોર્મ ડીડન્ટ થશે, ત્યારપછી વર્બની ફર્સ્ટ ફોર્મ, ત્યારપછી ટાઈમ રેફરન્સ। મિત્રો આ સ્ટ્રક્ચરને આપણે વાક્ય દ્વારા સમજીએ। હું ગઈકાલે બજાર ગયો ન હતો, જેનું અંગ્રેજી થશે આઈ ડીડ નોટ ગો ટુ માર્કેટ યેસ્ટરડે। તે જ પ્રમાણે રમેશે સવારે નાસ્તો કર્યો ન હતો, જેનું અંગ્રેજી થશે રમેશ ડીડ નોટ હેવ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ। મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે પાસ્ટ સિમ્પલ ટેન્સના એફર્મેટિવ સેન્ટેન્સ સિવાયના જેટલા પણ સેન્ટેન્સીસ છે તે તમામ સેન્ટેન્સીસમાં વર્બની ફર્સ્ટ ફોર્મ આવશે। હવે આપણે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ, જેમાં સૌપ્રથમ ડીડ, ત્યારપછી સબ્જેક્ટ, ત્યારપછી વર્બની ફર્સ્ટ ફોર્મ, ત્યારપછી ટાઈમ રેફરન્સ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક। આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આપણે વાક્ય દ્વારા સમજીએ। શું મહેશ સોમવારે શાળાએ આવ્યો હતો, જેનું અંગ્રેજી થશે ડીડ રમેશ કમ ટુ સ્કૂલ ઓન મંડે। તે જ પ્રમાણે શું ગયા મહિને સુરત ગયો હતો, ડીડ આઈ ગો ટુ સુરત ઓન પ્રીવિયસ મંથ। જો મિત્રો તમે સિમ્પલ પાસ્ટ અંગે વધુ ડીપલી માહિતી મેળવવા માંગતા હો તો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। આ પરત અંગ્રેજી શીખો સરળ રીતે અન્ય ઉપયોગી વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે।